વડા લિંબાચિયા પરિવાર દ્વારા અમરોલીના જલારામ મંદિરમાં સ્નેહ મિલન યોજવામાં આવ્યો હતો. શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ લિંબાચિયા મંડળ સુરત દ્વારા અમરોલી સ્થિત કોલેજ રોડ પરના શ્રી જલારામ મંદિરની વાડી ખાતે સ્નેહ મિલન 2018 તથા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ સંજયભાઈ લિંબાચિયા, અશોકભાઈ, કલ્પેશભાઈ, દિનેશભાઈ, હિતેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડિયાર ગરબી મંડળની બાળાઓએ રાસ રમ્યો હતો. તે ખરેખર જોવા જેવો હતો. આ પાટણવાડા પરગણા વચલા વિભાગ લિંબાચિયા મંડળના સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના નાનાથી માંડીને મોટેરા સુધીના લોકો જોડાયા હતા. આજે જે અમારો 10મો સ્નેહ મિલન પ્રોગ્રામ છે, જે અમે આજે ખૂબ સુંદર રીતે વચલા વિભાગનો કરી રહ્યા છીએ, અને અમારા જે બાળકો માટેનો હેતુ છે એમાં નોટબુક વિતરણ કાર્યક્રમ છે, બાળકોના ઇનામો છે, અને અમારા જે છેલ્લા 10 વર્ષથી આનું આયોજન થાય છે એમાં સંજયભાઈ ધાણોદરડાવાળા, અશોકભાઈ, વિષ્ણુભાઈ, અને જે અમારા ગામથી જે મહેસાણા જિલ્લામાંથી જે ધનસુખભાઈ તેમજ રમેશભાઈ અને અમારા હરેશભાઈ, અમારા 22 મંત્રીના દરેક લોકો અહીંયા ઉપસ્થિત છે. અને અમારો પ્રોગ્રામ છેલ્લા 10 વર્ષથી સુંદર અને સારો થાય છે, અને અમારે જે અમારો સમાજ વચલા વિભાગ ખૂબ સાથ સહકાર અને સપોર્ટ આપે છે, આજે છેલ્લા 10 વર્ષથી આની અનુકૂળતા રીતે અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. આજે સુંદર જે પ્રીતિબેન, જે ભજન મંડળવાળા હાસ્ય કલાકાર અને જે ખોડિયા ગરબીને અમે બોલાવીએ છીએ, અને અવારનવાર આવા પ્રોગ્રામ અમારા થતા રહે છે. શૈક્ષણિકમાં જે બાળકોને અમે નોટ વિતરણ આપીએ છીએ, બાળકોને નોટ વિતરણ આપવા છતાં એના ઇનામો આપીએ છીએ. બાળકોનું નોટ વિતરણ અત્યારે હાલ ચાલુ થઈ રહ્યું છે, પ્રગતિ થઈ રહી છે, અને અમારા પ્રગતિમાં જે વિષ્ણુભાઈ, અશોકભાઈ, સંજયભાઈ ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે, અને આવો જ સમારોહ અમારું એકત્ર થાય અને સંગઠન મજબૂત થાય એવી જે હું પ્રમુખ તરીકે મારી એક આશા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.